કેશોદ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. કેશોદ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ રેડ દરમિયાન ઝડપાયેલ 46,423 બોટલ અંદાજે 64 લાખનો દારૂનો નાશ કરવામાં આવ્યો. ગુજરાત દારૂબંધી છે તેમ છતાં દર વર્ષે કરોડો રૂપિયાનું દારૂ ઝડપાય છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં પણ વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ દ્વારા રેડ કરી અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાય છે, જેમાં કેશોદ અને માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 10 મહિનામાં પોલીસ રેડ દરમિયાન 46,423 વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની અંદાજે 64 લાખની કિંમતની બોટલો ઝડપાયેલ હોય, જેની કોર્ટની મંજૂરી લઈ વિદેશી દારૂ જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેશોદના કોર્ટ રોડ નજીક પરડીયા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેની જાણ થતાં આજુબાજુના રહેવાસીઓ જોવા માટે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. કેશોદ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ રેડ દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો બરડીયા વિસ્તારમાં પહોંચાડી દારૂની બોટલો ઉપર રોલર ફેરવવામાં આવ્યું હતું. દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે માંગરોળ DYSP ડે કલેક્ટર મામલતદાર કેશોદ માંગરોળ પોલીસ સ્ટાફ સહિતના ઉપસ્થિતમાં અંદાજે 64 લાખની કિંમતના 46,423 વિદેશી દારૂની બોટલો નાશ કરવામાં આવી હતી. આજરોજ કેશોદ મુકામે અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 46,423 બોટલ અંદાજે 64 લાખનો જે મુદ્દામાલ છે અલગ અલગ રેડોમાં ઝડપાયેલો હતો, કેશોદ સબ ડિવિઝનનો એટલે કેશોદ પોલીસ સ્ટેશન અને માંગરોળ પોલીસ સ્ટેશનનો, એ આજે અહીંયા એક જગ્યાએ એકત્રિત કરી અને એનો નાશ કરવામાં આવ્યો છે. ક્યાં અંતર્ગત કાર્યવાહી થતી હોય છે? આ કાર્યવાહી થતી હોય છે નાશ કરવાની ક્યાં અંતર્ગત? આ જે માલ પકડાયો હોય એમાં પછી આપણે કોર્ટની મંજૂરી લેવામાં આવશે, પછી કોર્ટ મંજૂરી આપે આપણે કે ભાઈ અમે આટલો મુદ્દામાલ છે એમાંથી અમુક સેમ્પલ રાખી અને બાકીનો મુદ્દામાલ જે છે તમે નાશ કરી શકો છો, કોર્ટની મંજૂરી અને આપણે નાશ કરી શકીએ. છેલ્લા કેટલા સમયગાળા પહેલાં પકડાયેલો બધું મુદ્દામાલ? આ અંદાજે છેલ્લા 8-10 મહિનામાં પકડાયેલો મુદ્દામાલ છે. બધા ટોટલ સબ ડિવિઝન માંગરોળ અને કેશોદ. ઓકે.